આપણા બંધારણમાં કહ્યું છે કે જનતા રાજા છે અને જનતા જ સરકારને ચૂંટે છે તેથી જનતાની કોઈ પણ સમસ્યાનું સમાધાન સરકારે સત્વરે કરવું જોઈએ સરકાર અને સામાન્ય જનતા વચ્ચે પારદર્શિતા હોવી જોઈએ જનતાના કામ થવા જોઈએ પરંતુ આપણા રાજ્યમાં એવા ઘણા આરોપો થયા છે કે જેમાં સરકારી કર્મચારીઓના ખરાબ વર્તન અને જનતાને ધક્કા ખવડાવવાની વાત સામે આવી છે હવે રાજકોટમાં ભાજપના એક નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને તેમાં રેવન્યુ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લગાવ્યા છે એટલું જ નહીં તેમણે કહ્યું છે કે ખેડૂતોના કામ 1.5 થી 2 વર્ષ સુધી કરવામાં આવી રહ્યા નથી અધિકારીઓ પોતાના વહીવટ માટે ખેડૂતોને હેરાન કરે છે તેમના કામ કરતા નથી મુખ્યમંત્રીને ચેતન રામાણી નામના ભાજપના કાર્યકરે રજૂઆત કરતા સરકાર અને જનતા વચ્ચે કામની પારદર્શિતા પર સવાલો ઉઠવા લાગ્યા છે મેં બહુ સ્પષ્ટ લખ્યું છે કે એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખેડૂતોને જમીન લેવી હોય જમીન વેચી હોય એ જમીનની પ્રમાણપત્ર જે લેવાનું છે ડેપ્યુટી કલેક્ટરમાં એમાં હાચા ખોટી કેરી 2-2 વર્ષથી કાઢ્યા કરે છે અધિકારીઓ અને ખેડૂતો સખત રીતે હેરાન થાય છે જૂના રેકર્ડો તૂટી ગયા છે એવું અધિકારીઓ કહે છે હવે 1955ની કેરી અત્યારે કેવી રીતે નીકળે 1955માં ખેડૂત ખાતેદારની શું સ્થિતિ હતી એ કેમ ખબર પડે અત્યારે અધિકારીઓ સ્પષ્ટ રીતે ખેડૂતોને હેરાન કરે છે ખોટી રીતે ધક્કા ખવડાવે 2000 રૂપિયા ખેડૂતોએ ફી ભરી હોય અને પછી ખેડૂત 1.5 વર્ષ સુધી હેરાન થાય એને ખેડૂતને જે મળતા હાથી ખોટી ક્વેરી કાઢ્યા કરે એટલે ખેડૂતો એમ જ માને કે અમને કંઈક પૈસાના આક્ષેપથી હેરાન કરતા છે એવી ફરિયાદો મારી પાસે અત્યારે લગ્ન ગાળામાં હું ગામડામાં ગયો તો આવું ખેડૂતોએ મને ફરિયાદો કરી છે ભાજપના નેતાની વાતમાં કેટલું સત્ય છે તે જાણવા માટે અમે કેટલાક ખેડૂતોને મળ્યા અને અધિકારીઓના વર્તન અને પ્રજા માટે કામ કરવા તેઓ કેટલા વફાદાર છે તેની સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો વીટીવીના કેમેરા પર મેહુલ ભરવાડ નામના ખેડૂત આવ્યા તેમણે કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી મામલતદાર અને કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો છું પોતે ખાતેદાર હોવા છતાં પણ જાત ભાતના ડોક્યુમેન્ટ માંગી પરેશાન કરવામાં આવે છે જગ્યાનો દસ્તાવેજ નથી થતો બરાબર હવે એ લોકો એવું માંગે છે કે તમે જૂના ખાતેદાર બતાવો તો તે બધું બતાવતા છતાંય નથી થતું આવો પ્રશ્ન છે તમે જાઓ છો ધક્કા રસ્તી આ ધક્કા ખાઈ છે કઈ કઈ જગ્યાએ ધક્કા ખાવ છો કલેક્ટર મામલતદાર બધે તો એક સામાન્ય વાત છે કે જ્યારે સરકારી તંત્ર પર આક્ષેપ લાગે ત્યારે વિપક્ષ તો આવી જ જાય ભાજપના જ નેતાના સરકારી તંત્ર સામે આરોપ બાદ કોંગ્રેસ મેદાનમાં આવી કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર પર વાકપ્રહાર કર્યા અને ચેતન રામાણીને અભિનંદન આપ્યા પૈસા વગર એક ઢગલું હાલતું નથી અને ભ્રષ્ટાચાર એ હવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિષ્ટાચાર થઈ ગયો સાહેબ 10,000, 15,000, 25,000 દઈને આવે ને તો ખેડૂતના દીકરા અમને કહેતા નથી સાહેબ એ તમને ન કહેવાય તમને કહે તો પાછું કામ ન થાય વરી એમ કે તમને કહે તો એટલે પૈસા ન લઈએ તો મારું કામ ન થાય તો આ સમગ્ર વિવાદને લઈને અમે અધિકારીઓનો સંપર્ક કર્યો અને ખરેખર આમાં સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો અમે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈને મળ્યા તેમણે ચેતન રામાણી વાળા વિવાદમાં કહ્યું કે આ જમીનના માલિક દિનેશ ઠુંગા હતા જ્યારે લેનાર વિનોદભાઈ અને જયંતિભાઈ રામાણી છે 60 વર્ષ જૂના પ્રમોલગેશનના ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા નથી તેમના આક્ષેપ પાયા વિહોણા છે સરકાર કર્મચારી અધિકારીને ઠરાવમાં એવું લખીને આપે છે કે તમારે પ્રમલગેશનથી ઉત્તર નો ચકાસી અને પ્રમાણપત્ર આપવાનું છે અમે એ ઠરાવનો અમલ કરીએ છીએ હવે એમાં જે બીજા પ્રશ્ન છે એ અલગ અલગ કક્ષાએથી સરકારશ્રીમાં રજૂઆત થયેલ સરકાર નિર્ણય લેશે એ પ્રમાણે અમે આગળ કામ કરીશું તો સરકારી કચેરીએ ખાવા પડતા ધરમ ધક્કામાં વડોદરા પણ બાકાત નથી વડોદરાથી પણ અમને જાણવા મળ્યું કે વિધવા સહાય લેવા આવતા વૃદ્ધોને લાંબો સમય બેસી રહેવું પડે છે વૃદ્ધાઓને 10 વાગ્યા સુધી લાઇનમાં બેસી રહેવું પડે છે કર્મચારીઓ તેમનું સાંભળતા નથી જો કે આ મામલે જ્યારે અમે મામલતદારનો સંપર્ક કર્યો તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો વિધવા સહાયની જે કામગીરી છે ઓનલાઈન સોફ્ટવેરથી થાય છે એટલે જેવું ઓનલાઈન હુકમ જનરેટ થાય એટ ધેટ ટાઈમથી એ મહિનાથી એમના એકાઉન્ટમાં ડાયરેક્ટ પેન્શન જમા થાય છે પણ ઘણા વડીલોને સમજણમાં બી તકલીફ હોય છે એ ડિજિટલી એટલા ટેવાયેલા નથી એટલે બી પૂછવા માટે આવે છે પહેલાં પોસ્ટમાંથી લેતા હતા એટલે પોસ્ટમાં એ ગઈને ચોપડી લઈને જતા હતા
હવે બેંકમાં ગઈને એન્ટ્રી પડાવે તો એમનું પેન્શન આવી પણ ગયું હોય, પરંતુ ત્રણ ટાઈપના અહીંયા વૃદ્ધો આવે નોર્મલી. એક તો નવી સહાય માટે ફોર્મ માટે આવે, પછી અમુક લોકો એવા છે કે જેમણે આપણે જૂન મહિનામાં પુનઃલગ્ન નથી થયા એવું પ્રમાણપત્ર એક જમા કરાવવાનું હોય છે, એટલે એ લોકો આવે. અને અમુક લોકો એવા હોય છે કે જે ટેકનિકલી કશું જાણતા નથી, પરંતુ એમણે પૂછપરછ કરવી હોય કે મારું પેન્શન આવ્યું છે કે નથી આવ્યું. બાકી અમે અહીંયા એ રીતની સિસ્ટમ જનરેટ કરી છે કે મંથ એકાદ મહિનાના અંદર, 15 દિવસના અંદર તો એમનો હુકમ જનરેટ થઈ જાય. રાજકોટના આ સમગ્ર વિવાદ પર જ્યારે અમે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે ટેલિફોનિક વાતચીત કરી તો તેમણે કહ્યું કે ચેતન રામાણીએ ડાયરેક્ટ મુખ્યમંત્રીનો સંપર્ક કર્યો છે, તેથી હું હાલ કંઈ નહીં કહી શકું, પરંતુ જો તેમણે મારો સંપર્ક કર્યો હોત તો તેમની સમસ્યાનું સમાધાન આવી જાત. હાલ આ મામલે હજુ સુધી મુખ્યમંત્રીનો જવાબ આવ્યો નથી, પરંતુ સરકારી તંત્ર સારી રીતે કામ કરતું હોવાના દાવાઓ હાલ તો પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટથી ગૌતમ ભેડા અને વડોદરાથી માનુ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, વીડીવી ન્યૂઝ.